સમગ્ર દેશ સહિત વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પ્રથમ અને બીજી લહેર બાદ હવે કોરોનાની ત્રીજી લહેર સાથે નવા વેરિયન્ટ ઓમિક્રોન માનવ જીવન માટે એક પડકાર રૂપ સાબિત થઈ રહ્યું છે. તેવામાં દિવસે ને દિવસે વધતા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દરેક આરોગ્ય તંત્રને સજ્જ કરી દીધા છે. ત્યારે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે બીજી લહેરમાં વધેલા કેસોને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટ 20-25 બેડનો કોવિડ વોર્ડ સહિત તબીબોની ટીમોને સજ્જ કરી દેવાયા છે. ને આગામી સમયમાં આમા ડભોઈ પંથકમાં પણ જો કોરોનાના કેસો વધે તો દર્દીઓને બેડની સુવિધા સહિત તમામ સુવિધા ડભોઈ ખાતે મળી રહે તે માટેની ખાસ તકેદારી રખાઈ છે. हमारे सरकारी हॉस्पिटल डभोई में इस समय थर्ड वेव आने के लिए पूरी तरह से तैयारी की हुई है. सरकारी हॉस्पिटल में ऑक्सीजन प्लांट वर्किंग है. हमारे यहाँ 40 बेड के सुविधा देने की तैयारी है. ऑक्सीजन पॉइंट्स हैं, जंबो ऑक्सीजन सिलेंडर्स वगैरह हैं और ऑक्सीजन कंसंट्रेटर्स रेडी हैं. तो कोई भी केस आते हैं, इमरजेंसी आती है, तो हमारे यहाँ तैयारी पूरी तरह से करी हुई है, की हुई है इस तरह को हैंडल करने के लिए इस सिचुएशन को. अभी कोई केस आया है यहाँ? नहीं, अभी कोई केस नहीं आया. यानी सब प्लान व्लान सब रेडी है अपने पास? सब रेडी है, तैयारी जो इमरजेंसी में चाहिए वो सब रेडी है. देश ओशिनो रिपोर्ट, S9 न्यूज़, डबोई.